सचिनना सरकारी अनाजना गोडाउन में अनाज सगेवगे करवा मामले एसआईटी की रचना पुलिस कमिश्नरे एसआईटी की रचना करी। एसआईटी की टीम सचिन में नोंधायेला बन्ने गुना की तपास करशे। गोडाउन में 1.36 करोड़ घऊ चोखा और तुवेर दाड़ो जत्थो सगेवगे करायो हतो। अनाज सगेवगे थवा मामले 84 मामलतदारे बे अलग अलग गुनो नोंध्यो छे। अनाज सगेवगे करवाने लईने अगाउ अनेक आरोपी की धरपकड़ करवामां आवी छे। पोलीसे 3 टेम्पो अनाजनो जत्थो झड़पी पाड्यो हतो। तपासमां 2700 क्विंटल घऊ अने 2800 क्विंटल चोखा सगेवगे थयानुं सामे आव्युं हतुं। 4800 क्विंटल खांड, 6 क्विंटल नमक अने 62 किलो चना सगेवगे थयानुं सामे आव्युं हतुं। વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઇન પર જોડાયા છે। શૈલેષ, સચિનના સરકારી અનાજના ગોડાઉનમાં જ અનાજ સગેવગે કરવાની ઘટના સામે આવી હતી, એ મામલે હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે, શું છે વધુ અપડેટ? સુરતના સચિન વિસ્તારમાં દિવાળીના સમયમાં જ સરકારી અનાજનું જે ગોડાઉન છે એમાંથી 1.5 કરોડની માદબા રકમનું સરકારી અનાજ છે એ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું હતું। ગોડાઉન મેનેજર સહિત અનેકની સામે ફરિયાદ થઈ હતી અને એ મામલે તેમની ધરપકડ પણ થઈ ગઈ હતી અને ત્યારબાદ જામીન પર પણ છુટકારો થઈ ગયો છે। પરંતુ હવે અચાનક પોલીસ જાગી છે અને પોલીસે સીટની રચના કરી છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમનો સીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને હવે એ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। ગોડાઉન ઉપરથી 1.37 કરોડની મક્કાના ઘઉં, ચોખા, તુવેર દાળનો જથ્થો સગેવગે થયો હતો। 84 મામલતદાર દ્વારા અલગ અલગ 2 પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને એ ગુનાઓમાં ધરપકડ પણ થઈ ગઈ છે। પરંતુ મોડે મોડે જે રીતે સીટની રચના કરવામાં આવી છે ત્યારે ચોક્કસ કહી શકાય કે પોલીસ તપાસમાં આગામી દિવસોમાં હજુ મોટા ખુલાસા થાય તો નવાઈ પામવા જેવું નહીં હોય। બિલકુલ જી શૈલેષ, માહિતી બદલ આભાર।